છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ધનપુર મુકામે આજે છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા આજ રોજ મખણીયા રેસ્ક્યુ સેન્ટરને ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, માનનીય અધિક કલેક્ટર શ્રી બોડેલી, શ્રી શિવાની ગોયલ, નાયબ વન રક્ષક શ્રી નિલેશ પંડ્યાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના ધનપુર ગામે મખણીયા રેસ્ક્યુ સેન્ટરને ખુલ્લું મુકવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં રીંછ, દીપડા ને બીજા નાના મોટા જાનવરો આવેલા છે, જેમાં દીપડા ને રીંછ દ્વારા અવારનવાર જિલ્લામાં માનવ ઘર્ષણના બનાવ બને છે. ગયા વર્ષે 24 જેટલા માનવ ઘર્ષણના બનવા પામેલ હતા, જેમાં રીંછ દીપડા દ્વારા માનવ મૃત્યુના પણ બનાવ બનવા પામેલ, જેમાં રીંછ દીપડા ને બીજા જાનવરો પણ ઈજા થયેલ હોય એવા પણ બનાવ બનેલ, જે જાનવરોની સારવાર અર્થ બીજા જિલ્લામાં સારવાર અર્થ લઈ જવામાં આવતા હતા, તે જાનવરોને હવેથી મખણીયા રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર મળી રહેશે. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ટીકાદર સાહેબના સહયોગથી આ રેસ્ક્યુ સેન્ટર મંજૂર થયું છે અને મુખ્ય વન રક્ષક શ્રી આરાધના શાહુ મેડમના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યુ સેન્ટરની કામગીરી કરવામાં આવેલ છે અને આ રેસ્ક્યુ સેન્ટરમાં આદતન સુવિધા પણ અગાઉના સમયમાં ઉપલબ્ધ થશે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને રીંછની સંખ્યા 56 જેટલી છે, દીપડા લગભગ 84 જેટલા છે અને વારંવાર માનવ ઘર્ષણના બનાવો બને છે. ગત વર્ષની વાત કરીએ તો 24 માનવ ઘર્ષણો ટોટલ બનેલા છે, એમાં રીંછ અને દીપડા બંને દ્વારા માનવ હુમલા થયા હતા અને એવા સંજોગોમાં આ પ્રાણીઓ ઇન્જર્ડ પણ થાય છે અને ક્યારેક પ્રાણીઓના મૃત્યુ પણ થયેલા છે, ક્યારેક મનુષ્યના પણ ડેથ થયેલી છે. એવા સંજોગોમાં વન્ય પ્રાણીઓની સારવાર લઈ શકાય તે માટે આપણે અન્ય જિલ્લાઓમાં રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવા પડતા હતા. હવે એ અહીંયા ઉદ્દેશ્ય હતી, એ ઉદ્દેશ્ય અહીંયા સોલ્વ થયો છે. એના માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદર સાહેબના સહયોગથી આ રેસ્ક્યુ સેન્ટર મંજૂર થયું હતું અને આરાધના સાહુ મેડમના માર્ગદર્શન, વન સંરક્ષક શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ આ તૈયાર કરવામાં આવ્યું છે અને હજી અહીંયા ભવિષ્યમાં એક્સપાન્શન થશે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.